સિલેક્શન પ્રોસિજર ઓફ ઈચ સેલ્સમેન. તો તમારે સિલેક્શન પ્રોસિજર છે ઈ કઈ હોય, બરાબર છે, એની અંદર શું ઇન્ક્લુડ થાય, તો આપણે લર્ન કરવાનું છે. સિલેક્શન પ્રોસિજર ઓફ સેલ્સમેન, ઓર તમે એને સાયન્ટિફિક પ્રોસેસ પણ કહી શકો. એની અંદર છે જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ મેન સ્પેસિફિકેશન, સોર્સ ઓફ સિલેક્શન એડવર્ટાઇઝમેન્ટ, એપ્લિકેશન ફોર્મ, લેટર ઓફ રેફરન્સીસ, પર્સનલ ઇન્ટરવ્યૂ, ફિઝિકોલોજીકલ એન્ડ પર્સનાલિટી ટેસ્ટ, ચેકિંગ રેફરન્સ, મેડિકલ એક્ઝામિનેશન એન્ડ ધી ફાઇનલ ડિસિઝન. તો આ એની સિલેક્શન પ્રોસેસ છે જે વન બાય વન આપણે લર્ન કરવાની છે. જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ મેન સ્પેસિફિકેશન. તો આ જે છે આપણે એની અંદર પહેલાં તો આપણે જે જોબ માટે જે વ્યક્તિને રિક્રુટ કરવાના છે, તો પહેલાં તો આપણે એ વ્યક્તિનું એનાલિસિસ કરવું પડશે, જોબ એનાલિસિસ કરવું પડશે, એનું ડિસ્ક્રિપ્શન છે આપવું પડશે કે આપણે આ જોબ માટે વ્યક્તિને જોઈએ છે અથવા તો આ જોબની અંદર આ ટાઈપનું વર્ક હશે. એન્ડ મેઇન સ્પેસિફાઈડ કરવા પડશે કે આટલું ક્વોલિફિકેશન હોય અથવા તો આ ટાઈપના લોકો છે એ જ આ જોબ માટે એલિજિબલ છે. ગુડ જોબ એનાલિસિસ હેલ્પ્સ નોટ ઓનલી ઇન કનેક્શન વિથ ધ સિલેક્શન ઓફ સેલ્સમેન બટ ઓલ્સો ઇન ધ ઇવેલ્યુએશન, સુપરવિઝન, ટ્રેનિંગ એન્ડ કમ્પન્સેશન પેએબલ ટુ ધી સેલ્સમેન. જોબ ડિસ્ક્રિપ્શન ગિવ્સ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધી પર્ટિક્યુલર જોબ. ઓન ધ કોન્ટ્રરી, મેન સ્પેસિફિકેશન ગિવ્સ ધ ડિટેલ ઓફ ક્વોલિટીઝ એન્ડ ક્વોલિફિકેશન એક્સેટ્રા વિચ આર રિક્વાયર્ડ ઇન ધી સેલ્સમેન. તો જે જોબ ડિસ્ક્રિપ્શન છે એ આપેલું હોય તો એ સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવે છે આપણે એલિજિબલ છીએ કે નહીં. તો આપણે જે એવી જે અમુક એપ્લિકેશન છે કે જેને આપણે આપણી જાતે રિમૂવ કરવી પડે, એના જગ્યાએ આપણે જો એને સ્પેસિફિકેશન આપેલું હશે તો ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે, એવા લોકો એપ્લિકેશન જ નહીં કરે, બરાબર છે. તો આપણો જે મીન્સ કે આપણી પાસે લોડ વધી જાય, બલ્ક વધી જાય, ઓછું થઈ જશે. તો એક જોબ એનાલિસિસ અને આ ડિસ્ક્રિપ્શન મેન સ્પેસિફિકેશનનું એક આ બેનિફિટ છે. નેક્સ્ટ સ્ટેપ છે સોર્સ ઓફ સિલેક્શન એડવર્ટાઇઝમેન્ટ. તો તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, સિલેક્શન એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કરવું છે, તેના માટે સોર્સ કયા છે? ધ મોસ્ટ કોમન સોર્સ ઓફ સિલેક્શન ઇઝ યુઝ બાય ધી મોસ્ટ ઓફ એન્ટરપ્રાઇઝિસ એડવર્ટાઇઝમેન્ટ. ધ એડવર્ટાઇઝમેન્ટ શુડ ક્લિયરલી સ્ટેટ ધ નેચર ઓફ બિઝનેસ એન્ડ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ ટુ બી એપ્લિકન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ. તો તમે કોઈ જોબ છે એની અંદર માનો કે કોઈ જોબ તમારે કરવી છે, તો તમે એડવર્ટાઇઝમેન્ટ જોવો છો ન્યૂઝપેપરની અંદર અથવા તો કોઈ મીડિયાની અંદર, તો એની અંદર છે એ જે એડવર્ટાઇઝમેન્ટ આવે તો એની અંદર ક્લિયરલી લખેલું હોય કે આ જ વસ્તુ માટે જોઈએ છે, અથવા તો કોઈ ટીચરની રિક્વાયરમેન્ટ છે તો કયા સ્ટાન્ડર્ડ માટે ટીચર જોઈએ છે, કયા સબ્જેક્ટ માટે જોઈએ, બધું સ્પેસિફિકલી ક્લિયર કરેલું હોય છે. ફર્ધર તો એડવર્ટાઇઝમેન્ટ મે બી ઓપન ઓર ક્લોઝ. તો પછી એડવર્ટાઇઝમેન્ટ જે બની શકે ઓપન પણ હોય અને ક્લોઝ પણ હોય. તો ઓપન એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્લુડ્સ ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધી એમ્પ્લોયર્સ. તો તમારા જે તમને જે વ્યક્તિ રિક્રુટ કરશે અથવા તો તમારા એમ્પ્લોયર્સ કોણ છે, તમારા બોસ કોણ છે, બરાબર છે, તો એ પણ એડવર્ટાઇઝમેન્ટની અંદર છે એ લખેલું હશે. એન્ડ ધ કોન્ટ્રરી, ક્લોઝ એડવર્ટાઇઝમેન્ટ સિમ્પલી બેર્સ ધ પોસ્ટ બોક્સ નંબર એન્ડ નોટ ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ એમ્પ્લોયર. તો એમ્પ્લોયર છે એનું કોઈ નેમ લખેલું ન હોય, ખાલી તમારે જો આવી જોબની અંદર તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ પોસ્ટ બોક્સની અંદર તમે મેઇલ કરો અથવા તો પોસ્ટ બોક્સની અંદર તમે પોસ્ટ કરી લો, બરાબર છે, તો ત્યાંથી તમને છે એ માનો કે કોઈ આન્સર આવે, એ ઉપરથી જે તમને સિલેક્શન થાય એના ઉપરથી તમને ડિફાઈન કરે કઈ જગ્યાએ છે, એમ્પ્લોયર કોણ છે, એડ્રેસ, બધું તમને એ રીતે આપશે. એ ક્લોઝ છે કે જેની અંદર કાંઈ વસ્તુ મેન્શન કરેલી નથી, ઓપનલી કાંઈ મેન્શન કરેલી નથી. નેક્સ્ટ છે એપ્લિકેશન ફોર્મ. મોસ્ટ કંપનીઝ પ્રિફર ટુ હેવ અ સ્ટાન્ડર્ડાઇઝ એપ્લિકેશન ફોર્મ નોન એઝ અ એપ્લિકેશન બ્લેન્ક. તો એપ્લિકેશન ફોર્મ છે એ ઘણી બધી કંપનીઝ પાસે અવેલેબલ હોય, એપ્લિકેશન ફોર્મ છે એ તમે ભરી દો, પછી જ્યારે એમની વેકેન્સી હોય ત્યારે એ લોકો તમને રિક્રુટ કરી લે. ઇન ધીસ ફોર્મ ઓનલી ધોઝ ક્વોલિટીઝ એન્ડ ઇન્ફોર્મેશન વિચ આર એસેન્શિયલ ફોર ધી પર્ટિક્યુલર જોબ આર ઇન લિસ્ટેડ. તો જે આપણે જોબ કરવાની છે એના માટે જેટલી રિક્વાયરમેન્ટ છે તો ઈ જ ફોર્મની અંદર લખેલી હશે. નેસેસરી ઇન્ફોર્મેશન જ હશે, અનનેસેસરી ઇન્ફોર્મેશન છે એ તો ઇગ્નોર કરવામાં આવશે. નેક્સ્ટ છે લેટર ઓફ રેફરન્સીસ. રેફરન્સીસ અ યુઝફુલ એઇડ ટુ ઇફેક્ટિવ સિલેક્શન આર ઓફ ટુ કાઇન્ડ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ પર્સનલ, બરાબર. તો આપણે જે રેફરન્સીસ છે એ રેફરન્સ થ્રુ આવેલા હોય તો એનાથી ઇફેક્ટિવ સેલ્સમેન છે એ સિલેક્શન થઈ શકે. એના બે ટાઈપ્સ છે, એમ્પ્લોયમેન્ટ એન્ડ પર્સનલ. વેન ધ એપ્લિકન્ટ ઇઝ ઇનએક્સપિરિયન્સ, અનએક્સપિરિયન્સ ઇન એજ્યુકેશનલ, રેફરન્સ મે રિપ્લેસ ધ એમ્પ્લોયમેન્ટ ટાઈપ. તો તમને જે માનો કે એપ્લિકન્ટ છો તમે, પહેલાં જ્યારે તમે એ વ્યક્તિ જ્યારે આપણી પાસે વેકેન્સી નહોતી ત્યારે તમે એપ્લિકન્ટ હતા, હવે તમને જે એક્સપિરિયન્સ તમે વ્યક્તિ છો, તમે એપ્લિકેશન કરેલી છે તો તમને પહેલો ચાન્સ આપવામાં આવશે
અને તમારી જે એપ્લિકેશનમાંથી તમને એમ્પ્લોયમેન્ટ બનાવી દેવામાં આવશે. ધ ફર્સ્ટ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ ગીવન અપોન ધ રિક્વેસ્ટ ઓફ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર્સ એન્ડ શુડ ઇન્ક્લુડ ધ ફેક્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ સચ એઝ અ પીરિયડ, રેટ ઓફ પે, સક્સેસ અટેઇન્ડ એન્ડ રીઝન્સ ફોર લિવિંગ ઇફ ધે આર નોન. તો પહેલાંના જે લોકો જે એની જગ્યાએ જે પેકેજ હતા એના પહેલાંનો જે પર્સન હતો એ શું કામ એને લીવ કરેલું છે તો એનું રીઝન એમને આપવામાં આવશે. અને એને સક્સેસ છે બરાબર છે અથવા તો એ કોઈ વ્યક્તિ છે એમને કયા કઈ જગ્યા સુધી પહોંચવાનું છે, કયા લેવલ સુધી પહોંચવાનું, એના શું ગોલ છે અને કેટલી સેલેરી આપવામાં આવશે, એનો પીરિયડ શું હશે, એનો ટાઈમિંગ શું હશે, એ બધું જ છે. એ બધી ફેક્ટ્સ એમ્પ્લોયમેન્ટના એ તમારે મેન્શન કરવા પડશે લેટરની અંદર. ધ પર્સનલ રેફરન્સ ઇઝ ગીવન બાય ધ ક્વોલિફાઈડ પર્સન એન્ડ કવર સચ અ થિંગ એઝ અ કેરેક્ટર, ઇન્ટિગ્રિટી એન્ડ સ્ટેન્ડિંગ ઇન ધ કમ્યુનિટી. તો લોકો સાથે હળીમળી શકે, લોકો સાથે કોઓર્ડિનેશન કરી શકે, એનું કેરેક્ટર કેવું છે બરાબર છે, એ વર્ક પ્રત્યે કેટલો ડેડિકેટેડ છે. તો આ બધું જ છે, એ બધા પર્સનલ રેફરન્સીસ છે કે તમને કોઈ વ્યક્તિ છે, તમે કોઈ વ્યક્તિ થ્રુ આવેલા છો તો એના તરફથી તમને આ બધા કેરેક્ટરિસ્ટિક્સ છે એ જાણવા મળે. પર્સનલ ઇન્ટરવ્યૂ, તમે બધા જે આગળના સ્ટેપમાંથી માનો કે પ્રોસિજરમાંથી તમે પાસ થઈ ગયા પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ધ ઇન્ટરવ્યૂ હેલ્પ્સ ધ ફર્મ ટુ ફાઇન્ડ આઉટ વેધર ઓર નોટ વોટ ધ એપ્લિકન્ટ હેઝ સ્ટેટેડ ઇન હિઝ એપ્લિકેશન ફોર્મ ઇઝ ટ્રુ. તો તમે જે એપ્લિકેશન કરેલી છે એની અંદર જે ઇન્ફોર્મેશન છે એ તમે ઇન્ટરવ્યૂની અંદર તમે જે બોલો છો એની સાથે મેચ થાય છે કે નહીં, આ એક પણ પર્પઝ છે. ધ ઇન્ટરવ્યૂ મે ટેક એની વન ઓફ ધી ટુ ફોર્મ્સ, નોન પેટર્ન ઇન્ટરવ્યૂ એન્ડ પેટર્ન ઇન્ટરવ્યૂ. જો પેટર્ન ઇન્ટરવ્યૂ લેવામાં આવે તો નોન પેટર્ન ઇન્ટરવ્યૂ, એની અંદર તમને ખાલી તમે ફર્સ્ટ ડેના તમે જાઓ છો તો ત્યારે તમને ફોર્મ જે એમ્પ્લોયની ઓફિસની અંદર બોલાવવાનો જે નોન પેટર્ન છે એની અંદર કોઈ અરેન્જમેન્ટ ન હોય અને એ તમને ખાલી ક્વેશ્ચન પૂછે એનો આન્સર આપવાનો. એ ઇન્ટરવ્યૂ એક પેટર્ન હોય કે સ્પેશિયલી તમે જોબ કરવા જાવ એ પહેલાં તમને ઇન્ટરવ્યૂમાં બોલાવે, એના ક્વેશ્ચન્સ એના આન્સર તમે પ્રોપરલી આપો પછી તમને એનો આન્સર આવે એટલે તમે સિલેક્ટ થયા છો કે નહીં બરાબર છે. એનો અપોઇન્ટમેન્ટ લેટર આવે દેર આફ્ટર તમે અપોઇન્ટ થશો. આ બે ટાઈપના પેટર્ન એન્ડ નોન પેટર્ન ઇન્ટરવ્યૂ છે. નેક્સ્ટ છે ફિઝિકોલોજિકલ એન્ડ પર્સનાલિટી ટેસ્ટ. તો ફિઝિકોલોજિકલ એન્ડ પર્સનાલિટી ટેસ્ટની અંદર શું ઇન્ક્લુડ થશે કે ઓલ ધો ધ ટેસ્ટ આર કેપેબલ ઓફ ગોઈંગ રોંગ, ધે ડુ હેલ્પ ઇન મેઝરિંગ ધ એબિલિટી, સ્કિલ, ઇમોશન, ઇમોશનલ એટીટ્યુડ્સ, બિહેવિયર પેટર્ન્સ એન્ડ એપ્ટિટ્યૂડ. તો આપણે જે ટેસ્ટ છે એ પાસ કરવાની છે, હવે કોઈ ડ્રાઈવર માટેની કોઈ નાનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, હવે એ વ્યક્તિ છે એ બ્લાઇન્ડ છે તો હાઉ કેન હી ડ્રાઈવ બરાબર છે. તો એ ડ્રાઈવ કોઈ પણ માનો કે કોઈ પણ સિચ્યુએશનની અંદર વ્યક્તિ ડ્રાઈવ કરી શકે એમ નથી, તો એ વ્યક્તિ છે એ આપણી ટેસ્ટ માટે કેપેબલ જ નથી. તો ફિઝિકોલોજિકલ અને પર્સનાલિટી ટેસ્ટ આ રીતે લેવામાં આવે કે વ્યક્તિ ફિઝિકલી આપણી જે જોબ માટે છે એ એબલ છે કે નહીં. પર્સનાલિટી ટેસ્ટ આર જનરલી કન્સિડરેબલ ઓફ ધી લિટલ વેલ્યુ બરાબર છે. પર્સનાલિટી ટેસ્ટ છે એની ઓછી વેલ્યુ છે બટ ઇટ ઇઝ યુઝફુલ ફોર ધી સિલેક્શન. એપ્ટિટ્યૂડ એન્ડ એબિલિટી ટેસ્ટ આર કન્સિડર્ડ હેલ્પફુલ. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ રિમેમ્બર ઇઝ ધેટ ધીસ ઇઝ ઓનલી વન ઓફ વન સ્ટેપ ઇન ધ સિલેક્શન પ્રોસેસ. ઇન્ટેલિજન્ટ ટેસ્ટ મીન્સ કે તમે જે જોબ માટે તમે એમને એપ્લિકેશન કરેલ છે જે અપોઇન્ટ થવા જઈ રહ્યા છો તો એનું તમને કેટલું નોલેજ બરાબર છે, અથવા તો બારનું નોલેજ તમને કેટલું છે બરાબર છે, તો એ બધું તમારે જોવાનું છે. ધ લેવલ ઓફ ઇન્ટેલિજન્સ રિક્વાયર્ડ બાય ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન વેરાઇઝ કન્સિડરેબલી. તો જે ઇન્ટેલિજન્સ લેવલ છે બરાબર છે, તો એ અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે એનીના એની અંદર જે ઇન્ટેલિજન્સ લેવલ છે એ પણ અલગ અલગ હશે બરાબર છે. નેક્સ્ટ છે ચેકિંગ રેફરન્સ. તો રેફરન્સ છે એ ચેક કરવામાં આવે. એ રેફરન્સ તમારી પાસે એટલા માટે લેવામાં આવે કે તમે કોઈ વ્યક્તિ છે તો એનું તમને કાંઈ ખ્યાલ નથી તો તમે એ રેફરન્સ થ્રુ તમે એમનો શું કેરેક્ટર છે, એનું એજ્યુકેશન છે, એનો પ્રીવિયસ પાસ્ટ શું છે એ બધું છે એનાથી તમે જાણી શકો. રેફરન્સ મે રિલેટ ટુ કેરેક્ટર, હિઝ એજ્યુકેશન ઓર હિઝ પ્રીવિયસ એક્સપિરિયન્સ. મેની ફોર્મ ડુ નોટ બોધર ટુ ચેક ધ રેફરન્સીસ એઝ ધ પર્સન નેમ બાય એપ્લિકન્ટ ઇઝ બાઉન્ડ ટુ ગીવ ફેવરેબલ રિપ્લાય. તો ઘણી ફોર્મ છે એ આ બધા રેફરન્સ છે એને ઇગ્નોર કરે. શું કામ? તો કે એને ખબર જ છે જેને રેફરન્સનું નેમ આપેલું છે એ વ્યક્તિને તમે કન્સલ્ટ કરશો, કોન્ટેક કરશો, ઓબ્વિયસ છે કે એને એને સમજાવેલું જોયું તો એ સારો જ રિપ્લાય આપશે. એટલે એવા ઘણી ફોર્મ્સ છે આ બધી વસ્તુ છે એ ચેક જ ન કરે. નેક્સ્ટ મેડિકલ એક્ઝામિનેશન. તો નેક્સ્ટ ઇઝ ધ ફિઝિકલ એક્ઝામિનેશન અનલેસ ધીસ ઇઝ નોટ રિક્વાયર્ડ બાય ધ ઓર્ગેનાઇઝેશન. ઘણી રિક્વાયરમેન્ટ ઘણા ઓર્ગેનાઇઝેશન છે એને રિક્વાયરમેન્ટ નથી તો એ
લોકો છે એને ઇગ્નોર કરે, બટ અમુક જ મેં જે તમને ડ્રાઈવર વાળો એક્ઝામ્પલ આપ્યું તો એની અંદર એ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, એ વ્યક્તિની આંખની જે એની દ્રષ્ટિ છે ક્યાં સુધી જાય છે એ આપણે જોવું પડે. This is particularly important where qualities such as the ability to distinguish color accurately are required. For example, in selling points, the testing of the eye is naturally of great importance and significance. તો આપણે ઇમ્પોર્ટન્સથી જોવાનું છે કે આપણે માનો કે કોઈ વર્ક કરવાનું છે તો આપણી આઈ છે બરાબર, તો એ કેટલું વર્ક કરી શકશે, તો એનું ટેસ્ટિંગ કરવામાં આવે, અથવા તો તમે કેટલા દૂર સુધી હું જોઈ શકો છો. નેક્સ્ટ જે આપણો છે સ્ટેપ, ફાઇનલ ડિસિઝન. અ ફાઇનલ ઇન્ટરવ્યુ મે બી નેસેસરી અકોર્ડિંગ ટુ ધ પ્રોસિજર લેડ ડાઉન બાય ધ ઓર્ગેનાઇઝેશન. ધ ઇન્ટરવ્યુઅર વિલ હેવ ડિટેલ્સ ઓફ વોટ હેઝ ઓલરેડી હેપન સચ એઝ ધ ક્વેશ્ચનર ઓર એપ્લિકેશન બ્લેન્ક, ધ રિપોર્ટ ઓફ ધી ફર્સ્ટ એન્ડ સબસિક્વન્ટ ઇન્ટરવ્યુઝ, ઇફ એની ધ ટેલિફોન નોટ્સ વિથ રિગાર્ડ ટુ ચેકિંગ ઓફ પ્રીવિયસ રેફરન્સીસ, ધ ફિઝિકલ એક્ઝામિનેશન રિપોર્ટ એન્ડ ફિઝિકોલોજિકલ ટેસ્ટ સ્કોર્સ. તો ફાઇનલ ડિસિઝન જે તમારા આગળના સ્ટેપ છે એ તમે કઈ રીતે પાર કરેલા છે, અથવા તો એની અંદર તમારું શું રેફરન્સ છે, એની અંદર તમારું શું પરફોર્મન્સ છે, એના ઉપરથી ફાઇનલ ડિસિઝન લેવામાં આવશે. ઇન ગોઈંગ એટ ધ ફાઇનલ ડિસિઝન એટ એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ફાઇનલ ઇન્ટરવ્યુ આર ઇઝ વિલિંગ ટુ વર્ક ફોર, બરાબર એ વર્ક કરવા ઈચ્છે છે, એ ક્વેશ્ચન આવશે. ઇઝ હી અ રોલિંગ સ્ટોન? રોલિંગ સ્ટોન મીન્સ કે શું કહેવાય કે કોઈ વ્યક્તિ છે એ એક પંપથી બીજા પંપ, બીજા પંપથી ત્રીજા પંપ રોલ કરીને રાખે છે. હેઝ હેડ મેની પ્રિવિયસ જોબ્સ ડ્યુરિંગ ધ શોર્ટ પીરિયડ, તો એને ના ઓછામાં ઓછા પીરિયડની અંદર ઘણી બધી જોબ્સ કરેલી છે, બરાબર છે. તો એ વ્યક્તિ રિલાયબલ નથી, કારણ કે તો એ આપણી જોબ છોડીને પણ વહી જઈ શકે. ઇઝ ધ ઇન્ફોર્મેશન હી હેઝ ગિવન ઇઝ ટ્રુથફુલ, તો એને જે ઇન્ફોર્મેશન આપેલી છે એ સાચી છે કે નહીં. ઇઝ હી ઓનેસ્ટ? તો એ ઓનેસ્ટ છે કે નહીં. ફાઇનલી, હાઉ ડઝ ધ ઇ મેઝર અપ ટુ ધ જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ મેન્સ રેઝિગ્નેશન? તો એ વ્યક્તિ છે એ આપણી જોબ માટે પ્રોપર છે કે નહીં એ ચેક કરીને પછી ફાઇનલ ડિસિઝન લઈ અને અપોઇન્ટ કરવામાં આવશે. તો આખી સિલેક્શન પ્રોસિજર હતી. નેક્સ્ટ છે ટ્રેનિંગ ઓફ સેલ્સમેન. તો સેલ્સમેનને ટ્રેનિંગ આપવાની છે, તો એ આપણે જોવાનું છે એને ટ્રેનિંગ આપણે કઈ રીતે આપશું. Once required candidates are recruited, the question arises for their training. By training, salesmen are given adequate knowledge about their work, their inner qualities are engraved by training. તો પહેલા તો કેન્ડિડેટ છે એને રિક્રુટ કરવામાં આવશે, એને ક્વેશ્ચન કરાઈ થશે એની ટ્રેનિંગનો, બરાબર છે. રિક્રુટ થયા પછી કે ટ્રેનિંગ એને કઈ રીતે આપશું, તો ટ્રેનિંગ થ્રુ આપણે એને આપણા ફોર્મના એન્વાયરમેન્ટથી નોન કરશું, પ્લસ આપણી પાસે જે આપણે જે નોલેજ આપવાનું છે, કંપનીના રૂલ્સ પ્રોટોકોલ સમજાવવાના છે, એની ઇનર ક્વોલિટી કેટલી છે એ ઇમ્પ્રૂવ થાય, અથવા તો એને રો ક્વોલિટીઝ છે તો એને શેપ આપવામાં આવે, તો આ બધા જ છે એની અંદર બરાબર એ ક્વોલિટીઝ છે એની અંદર એમને રીશેપ કરવામાં આવશે, શેપ આપવામાં આવશે થ્રુ ટ્રેનિંગ. ઇન મોડર્ન ડેઝ ટ્રેન્ડ સેલ્સમેન આર કન્સિડર્ડ એઝ અ અસેટ ઓફ ધી કંપની. અસેટ કંપનીની અસેટ છે એ ટ્રેન્ડ સેલ્સમેન. દે આર વેલ્યુએબલ ફોર ધી કંપની એઝ ધે ફૂલફિલ ધ ગિવન ટાર્ગેટ ઇન અ લેસ ટાઈમ. તો એને ટાર્ગેટ આપી દેવામાં આવશે ઓછા ટાઈમની અંદર, એને કંપનીની અંદર માનું કે એને વેલ્યુએબલ એ વ્યક્તિ છે એ વેલ્યુએબલ છે એવું એને ફિલ કરવામાં આવશે, બરાબર છે. અને એને ટાર્ગેટ્સ આપવામાં આવશે કે આ ટાર્ગેટ એને ફૂલફિલ કરવાના છે. ટ્રેનિંગ ઇઝ એસેન્શિયલ ધો ઇટ ઇઝ એક્સપેન્સિવ. એસેન્શિયલ છે, એક્સપેન્સિવ છે, બટ એસેન્શિયલ પણ છે. એના વગર આપણે વર્ક નહીં કરાવી શકીએ. ઇટ ઇઝ બીકોઝ ધ રિટર્ન અવેલેબલ ફ્રોમ ટ્રેનિંગ ઇઝ મોર દેન ધ એક્સપેન્સિસ મેડ આફ્ટર ટ્રેનિંગ. તો ટ્રેનિંગ થી આપણને જેટલા એક્સપેન્સિસ થાય છે એના કરતાં આપણને રિટર્ન પણ વધારે મળશે, એટલે એ એક્સપેન્સ છે એ નેસેસરી છે. નેક્સ્ટ છે આપણે જે ટોપિક લર્ન કરવાનું છે, ઇમ્પોર્ટન્સ ઓફ ધી ટ્રેનિંગ. તો ટ્રેનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે? ટ્રેનિંગ ઇઝ એસેન્શિયલ ફોર ધી સેલ્સમેન. એસેન્શિયલ છે, બરાબર છે, એક્સપેન્સિવ છે, બટ એસેન્શિયલ છે, કારણ કે રિટર્ન એના કરતાં વધારે મળવાનું છે. મેની લાર્જ સાઇઝ ફર્મ હેવ ધેર ઓન ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર. તો ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા એવા લાર્જ ફર્મ છે કે એના ટ્રેનિંગ પોતાના ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છે, એના માટે એને કોઈ જગ્યાએ મોકલવાની રિક્વાયરમેન્ટ નથી કે એના પોતાના ફર્મ માટે આપણે કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટની અંદર મોકલે કે જેની અંદર મેનેજમેન્ટ ચાલતું હોય, અથવા તો કોઈ એવી બીજી જગ્યાએ બીજી ફર્મની અંદર મોકલવામાં આવે, બરાબર છે. તો એવી કોઈ રિક્વાયરમેન્ટ મેની લાર્જ ફર્મ્સ છે કે જેની પોતાના ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છે. કંપનીઝ મેક હેવી એક્સપેન્ડિચર ઓન ટ્રેનિંગ પ્રોગ્રામ. તો એ લોકો ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર હેવી એક્સપેન્ડિચર કરતા હોય છે, બીકોઝ એનું રિટર્ન છે એમને વધારે મળે છે, એઝ
we discussed. It is said that a person who is born salesman is good, but a person who is trained as a salesman is better as compared to the former. बराबर છે, salesman જે બાય બોર્ન માં નહોય એના ક્વોલિટી છે, બટ ઈ લો ક્વોલિટી છે તો એમને શેપ પણ આપવો પડે ને, તો ઈ ટ્રેનિંગ થ્રુ આપણે એને શેપ આપશું. ઇટ ઇઝ બીકોઝ ઈચ એન્ડ એવરી પર્સન ડઝ નોટ પોઝેસ ધ ક્વોલિટી ઓફ સેલ્સમેન રાઈટ ફ્રોમ હિઝ બર્થ. બરાબર, એના બર્થથી એને બધી ક્વોલિટીઝ ન આવેલી હોય, એના માટે આપણે એમની ક્વોલિટી ડેવલપ કરવી પડે. દિસ ક્વોલિટીઝ કેન બી ડેવલપ બાય પ્રોવાઇડિંગ ધેમ ટ્રેનિંગ. દેર આર ચાન્સીસ દેટ આફ્ટર અટેન્ડિંગ અ ટ્રેનિંગ પ્રોગ્રામ મેની કેન્ડિડેટ્સ મે ફાઇન. તો બની શકે કે ટ્રેનિંગ પ્રોગ્રામ છે અટેન્ડ કર્યા પછી ઘણા બધા ચાન્સીસ એવા છે કે કેન્ડિડેટ છે એ ક્વાઇટ કરી દેતા હોય છે, બટ આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ જ એ રીતે ડિઝાઇન કરેલો હોવો જોઈએ કે એ ટ્રેનિંગ અટેન્ડ કર્યા પછી વ્યક્તિ છે એ કેન્ડિડેટ છે એ વર્ક કરે જ, આપણો જે એક્સપેન્સ કરેલો છે એ વેસ્ટ ન જાય. બટ ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ બી ડિઝાઇન ઇન સચ અ વે દેટ ઇઝ મોસ્ટ જનરેટ કીપ ઇન્ટરેસ્ટ ઓફ કેન્ડિડેટ ઇન ઇટ એન્ડ candidate most willingly get stick to their job. Nowadays, salesmen occupy a professional status. We know that professional must be trained. તો આપણે જોઈએ તો સેલ્સમેનને અત્યારે એક પ્રોફેશનલ સ્ટેટસ મળી ગયું છે કે પ્રોફેશનલી વર્ક કરે છે, પ્રોફેશનલ વર્કર છે. તો જે પ્રોફેશનલ લોકો હોય જેમ કે ડૉક્ટર છે, સીએસ છે, એ બધાને જે ઓબ્વિયસ છે ટ્રેનિંગ આપવામાં આવતું હોય, એના સ્ટડીની અંદર જ ઇન્ક્લુડ હોય છે. તો એવી રીતે આ પ્રોફેશનલ છે તો એને પણ ટ્રેન કરવા જરૂરી છે, મસ્ટ બી ટ્રેન. According to the BR 10-4, good salesmen are not born but made by properly organized and directed sales training programs. So good salesmen છે by born નથી હોતા, but એમને training થી એમના જે qualities છે એને shape આપવામાં આવે છે અને properly organized કરવામાં આવે છે. A newly appointed salesman is neither aware of products nor known the ટેકનિક ઓફ અટ્રેક્ટિંગ ધ પ્રેઝન્ટિંગ ધ પ્રોડક્ટ બિફોર ધ પ્રોસ્પેક્ટિવ કસ્ટમર. બરાબર છે, તો એ કસ્ટમર આવે એ પહેલાં જ એમને બધી જ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન એમને ખ્યાલ હોય. બરાબર છે, તો જે વ્યક્તિ છે એ પ્રોપરલી વર્ક કરી શકશે. જ્યારે ન્યૂ સેલ્સમેન આ વસ્તુ ખ્યાલ હોય એટલા માટે એને ટ્રેનિંગ આપવી પડે. ઇન શોર્ટ, ધ ફોલોઈંગ આર ધ એડવાન્ટેજીસ ઓર આર્ગ્યુમેન્ટ ઇન ફેવર ઓફ ટ્રેનિંગ ઓર ધી સેલ્સમેન. તો સેલ્સમેન છે એના ફેવરમાં અથવા તો એની અગેન્સ્ટમાં જે આર્ગ્યુમેન્ટ છે એ આપણે જોવાના છે. એડવાન્ટેજીસ આપણે જોવાના છે, એડવાન્ટેજીસ અથવા તો આર્ગ્યુમેન્ટ ઇન ફેવર. આર્ગ્યુમેન્ટ ઇન ફેવર મીન્સ કે એડવાન્ટેજીસ. અકોર્ડિંગ ટુ ધ મેનાર્ડ એન્ડ ડેવિસ, અ સાયન્ટિફિકલી ડિઝાઇન ટ્રેનિંગ પ્રોગ્રામ રિઝલ્ટ ઇન ઇન્ક્રીઝ ઇન સેલ્સ. તો સાયન્ટિફિકલી જે આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે દેટ ઇન્ક્રીઝ ઇન સેલ્સ, તો એના કારણે સેલ્સ છે ઇન્ક્રીઝ થશે. ટ્રેઇન સેલ્સમેન કેન સી ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ માર્કેટ વિચ હેવ બીન પ્રીવિયસલી ઓવરલુક્ડ. તો ટ્રેઇન સેલ્સમેન છે એ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે કે માર્કેટની અંદર અત્યારે કઈ ટાઈપની ઓપોર્ચ્યુનિટી છે, ડિમાન્ડ કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકાય, ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કઈ રીતે કરી શકાય. બરાબર છે, ટ્રેનિંગ ઇઝ નેસેસરી નોટ ઓનલી ટુ ધોઝ હુ આર ડીલિંગ ઇન સ્પેશિયાલિટી ગુડ્સ બટ ઓલ્સો ટુ અધર્સ. અ સેલ્સમેન હેવ ઇવન ધો ઇઝ બોર્ન સેલ્સમેન રિક્વાયર ટુ બી ટ્રેન ઇન કનેક્શન ટુ પોલિસી એન્ડ વ્યૂઝ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. તો એ બોર્ન સેલ્સમેન હોય મીન્સ કે એ પહેલેથી જ ઓલરેડી સેલ્સમેન વર્ક કરેલું છે, તો એ વ્યક્તિ છે એને પણ પોલિસીસ છે, એન્ટરપ્રાઇઝની પોલિસી સાથે તો અવેર કરવો જ પડે, એનું કનેક્શન તો એમની સાથે કરવું જ પડે, એટલા માટે એનું ટ્રેન કરવામાં આવતું હોય છે. અકોર્ડિંગ ટુ ધ એસલેન રિસો, ટ્રેનિંગ મોટિવેટ્સ ધ સેલ્સમેન ટુ રિમેન ઇન ધ એન્ટરપ્રાઇઝ. ઇસ ઇઝ બેટર પ્રમોશન ચાન્સીસ એન્ડ બેટર એમ્પ્લોયમેન્ટ ઇન ધ નિયર ફ્યુચર. તો એમને આપણે ટ્રેનિંગ મોટિવેટ કરે એમને કે એ છે એ વ્યક્તિ એન્ટરપ્રાઇઝની અંદર લાંબો ટાઈમ સુધી એને આ જ એન્ટરપ્રાઇઝની અંદર બેટર પ્રમોશન માટેના ચાન્સીસ છે અને સારું એવું રેમ્યુનરેશન અત્યારે છે એના કરતાં સારું રેમ્યુનરેશન નિયર ફ્યુચરની અંદર આપવામાં આવશે, તો જે વ્યક્તિ છે એની અંદર રહેશે, અધરવાઇઝ તો લીવ કરી દેશે. With increase in sales, the cost of selling per unit is reduced considerably. તો જે સેલ્સ કોસ્ટ છે, બરાબર છે, કે કોસ્ટ ઇન્ક્રીઝ થશે, ટ્રેનિંગ કોસ્ટમાંનું ઇન્ક્રીઝ થઈ ગઈ તો સેલિંગ પ્રાઇસ છે એ રિડ્યુસ થઈ જશે. આપણે સેલિંગ અને કોસ્ટ વચ્ચેનો જે પોર્શન છે પ્રોફિટ એ ઓછો થઈ જશે. ટ્રેનિંગ ઇનેબલ સેલ્સમેન ટુ ગેઇન અ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કસ્ટમર પ્રોબ્લેમ એન્ડ એઝ સચ કેન હેલ્પ ઇન સોલ્વિંગ સચ પ્રોબ્લેમ્સ મોર એફિશિયન્ટલી એન્ડ ક્વિકલી. તો ટ્રેનિંગ છે એ સેલ્સમેનને વધારેમાં વધારે અન્ડરસ્ટેન્ડિંગ આપશે કે આપણને જો પ્રોડક્ટ નોલેજ હોય, પ્રોડક્ટનું કઈ રીતે સેલિંગ થાય છે એ નોલેજ હોય, તો આપણે કસ્ટમરના
કરી શકીએ. જ્યારે આપણને નોલેજ જ નથી તો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? એના માટે ટ્રેનિંગ થ્રુ આપણને બધું નોલેજ આપવામાં આવશે. ટ્રેન સેલ્સમેન નો હિઝ જોબ ક્વાઇટ વેલ એન્ડ ધેરફોર નીડ્સ લેસ લેસ સુપરવિઝન એન્ડ કંટ્રોલ રિઝલ્ટિંગ ઇન અ સ્મોલર સુપરવિઝન કોસ્ટ. તો ટ્રેન સેલ્સમેન છે એને એની જોબ છે એવું સારી રીતે ખ્યાલ હોય છે, એના કારણે એને સુપરવિઝનની પણ બહુ રિક્વાયરમેન્ટ નથી. એટલે ટ્રેનિંગ એટલા માટે રિક્વાયરમેન્ટ છે કે આપણે જે ટ્રેનિંગ પછીની જે કોસ્ટ છે એ બેર ઓછી કરવી પડે અને રિઝલ્ટ વધારે મળે. સ્મોલર સુપરવિઝન કોર્સ તો આપણે સુપરવિઝન કોર્સ છે એ લેસ થઈ જશે. ટ્રેનિંગ સેલ્સમેન અક્વાયર્ડ ડીપર ઇનસાઇટ ઇન ટુ ધ કસ્ટમર નીડ્સ એન્ડ વોન્ટ્સ. કસ્ટમરની નીડ અને વોન્ટ છે એ ઓછી થઈ જશે. પ્રોપરલી ટ્રેન સેલ્સમેન ઇઝ ઇન અ બેટર પોઝિશન ટુ ફેસ ધ કિન કોમ્પિટિશન ધેટ મે એક્ઝિસ્ટ ઇન અ બિઝનેસ. તો પ્રોપરલી ટ્રેન સેલ્સમેન હશે તો કિન કોમ્પિટિશન મીન્સ કે આપણે જે વસ્તુ પ્રોડક્ટ છે એ આપણે સેલ કરીએ છીએ તો આપણા જેવી જ સેમ પ્રોડક્ટ ઘણા બધા લોકો છે એ સેલ કરતા હોય છે. તો આપણા જેવી જ સેમ પ્રોડક્ટ એવા ઘણા બધા એવા લોકો હોય બરાબર, તો એ જે કોમ્પિટિશન છે બરાબર એને કહેવાય કિન કોમ્પિટિશન. આપણા જેવા લોકો ખાલી બે ત્રણ જણા જોયું તો એને કિન કોમ્પિટિશન ન કહેવાય, બટ વધારે લોકો છે એ સેલ કરે છે જે આપણા જેવી પ્રોડક્ટ છે કિન કોમ્પિટિશન છે. તો એની અંદર પણ આપણે એક્ઝિસ્ટ કરી શકું છું આપણી પાસે પ્રોપરલી ટ્રેન જો સેલ્સમેન હશે. ક્રેડિટ લોસીસ આર કન્સિડરેબલી રિડ્યુસ ઇન કેસ ઓફ ટ્રેન સેલ્સમેન. ટ્રેન સેલ્સમેન હશે તો એ શું કરશે તો બધાને કન્વિન્સ કરી અને એને પ્રોડક્ટ સેલ કરશે જ. તો ક્રેડિટના કારણે જે લોસીસ છે એ આપણને ઓછા થશે, એ સામેવાળા વ્યક્તિ કેવા છે એને જલ્દી જ ફાઇન્ડ આઉટ કરી લેશે. ટ્રેનિંગ હેલ્પ્સ ટુ લેસન ધ લેસર ધ ટાઈમ એન્ડ ધેટ ન્યુલી સિલેક્ટેડ પર્સન ટેક્સ ઇન પિકિંગ અપ હિઝ જોબ. તો ટ્રેનિંગ છે એ એમને હેલ્પ કરશે કે ન્યુલી સિલેક્ટેડ પર્સન્સ છે તો એ કઈ રીતે એની જોબ છે એ પરફોર્મ કરી શકે, કારણ કે એમને ટ્રેનિંગ નહીં આપેલી હોય તો એ એન્વાયરમેન્ટથી નોન નહીં થાય તો એને સેટલ થતા વાર લાગશે અને કામ શીખતા વાર લાગશે, એની કોસ્ટ વધી જશે. એના કરતાં ટ્રેનિંગ છે પ્રોપર ટ્રેનિંગ પ્રોપર છે કે ટ્રેનિંગની કોસ્ટ હશે તો આપણને રિટર્ન વધારે મળશે. ટ્રેનિંગ રિલીવ્સ ધ એન્ટરપ્રાઇઝ ઓફ ઇનએફિશિયન્ટ સેલ્સમેન હુ મે બી બર્ડન ઓન ધી એન્ટરપ્રાઇઝ. જો ઇનએફિશિયન્ટ સેલ્સમેન હશે તો એ આપણા માટે બર્ડન બની જશે બરાબર છે. ટ્રેનિંગ ઉપરથી આપણને એક વસ્તુનો ખ્યાલ આવશે કે આ વ્યક્તિ ઇનએફિશિયન્ટ છે તો આપણે ત્યાંથી જ ટ્રેનિંગ આ પહેલાં જ એમને રિમૂવ કરી દઈએ. તો આ છે ઇમ્પોર્ટન્સ છે. ટ્રેનિંગ હેલ્પ્સ ધ સેલ્સમેન ઇન બિલ્ડિંગ ધ કોજેનિયલ રિલેશન્સ વિથ ધ કસ્ટમર. ટ્રેન સેલ્સમેન ઇઝ ઇન અ પોઝિશન ટુ સિક્યોર હાઈ ડિગ્રી ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓપરેશન વિથ ધ કસ્ટમર. તો કસ્ટમરને હેલ્પ કરી શકશે, જેમ આપણે આગળ જોયું કે એ લોકો એની સાથે કોઓપરેટ કરી શકે, એમને પ્રોડક્ટ નોલેજ છે, એમને બિહેવ કરવું કેવી રીતે એ નોલેજ છે તો એ એમને હેલ્પ કરી શકશે. ઇન્ક્રીઝ ધ વોલ્યુમ ઓફ બિઝનેસ રિઝલ્ટિંગ ફ્રોમ ટ્રેનિંગ ઇઝ નોટ ઓનલી એડવાન્ટેજીસ ટુ ધ એન્ટરપ્રાઇઝ બટ ઇટ ઇઝ ઓલ્સો ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ સેલ્સમેન હુ મે એક્સપેક્ટ બેટર રેમ્યુનરેશન એન્ડ પ્રમોશન એક્સેટ્રા. તો બિઝનેસ છે એની અંદર એ વોલ્યુમ ઓફ બિઝનેસ છે ઇન્ક્રીઝ થશે બરાબર, એ રિઝલ્ટ કેના કારણે મળશે તો કે ટ્રેનિંગને કારણે રિઝલ્ટ મળશે કે આપણે વોલ્યુમ છે ઇન્ક્રીઝ કરી શકશું. એડવાન્ટેજીસ પોઝિશન છે એ આપણે ગ્રેબ કરી શકશું બરાબર છે. સેલ્સમેન જો ઇન્ટરેસ્ટેડ હશે આપણા વર્કમાં તો એ આપણું સેલ્સ છે ઇન્ક્રીઝ કરવામાં પણ હેલ્પ કરશે, તો એમને પણ બેટર રેમ્યુનરેશન મળશે ને આપણે પણ સારો પ્રોફિટ મળશે. તો આ બધા ટ્રેનિંગના ઇમ્પોર્ટન્સ હતા. નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.